परिनिवेश रमणीय दर्शनम् मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज की जय हरि कृष्ण महाराज की जय श्री स्वामी नारायण भगवान की जय कथा सांभता सर्वे भक्तों ने जय श्री स्वामी नारायण सद्गुरु श्री निष्कुळानंद स्वामी ભક્તચિંતામની ગ્રંથમાં સ્વામીએ પોતાની હાથે પોતાની કલમે કરીને ભગવાને પોતાના ભક્તની જેવી રીતે રક્ષા કરી પોતાના ભક્તની કેટલી હદ સુધી સહાય કરી છે તે સર્વે વાતો સ્વામી પરચા પ્રકરણમાં લખે છે અને આ પરચા પ્રકરણ લખવા પાછળ સ્વામીનો હાર્દ એટલો જ છે સ્વામીનો અભિપ્રાય એટલો જ છે કે જે અત્યારે આપણે આ પરચાને જ્યારે વાંચીએ અત્યારના જે મુમુક્ષુ છે આગળ ભવિષ્યમાં જે કોઈ ભગવાનના માર્ગે ચાલશે ભગવાન શ્રીહરિના આશ્રિત થશે તે જ્યારે ભગવાનનું આવું સામર્થ્ય વાંચશે ત્યારે એમના હૃદયમાં મને કેવી મોટી પ્રાપ્તિ થઈ છે કેવા મોટા ભગવાન મળ્યા છે એવી રીતનો કેફ એના હૃદયમાં વર્તે એ ખુમારી એના અંગે અંગમાં ચડી જાય તે જ આશયથી સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં આવી રીતને ભગવાન શ્રીહરિની સામર્થ્ય ખુલ્લે મુખ્ય ગાય છે ગઈકાલે સ્વામીએ કુંડાલ ગામનો નિવાસી કલાભક્તની વાત કરી કે કલાભક્ત ભગવાનના એવા ભક્ત છે કે એમને કંઈ ખબર નથી પડતી ભોળા છે પોતાનો કામધંધો કરવો અને ઘરે આવીને પાછું ભગવાનનું ભજન કરવું એટલું જ એમના જીવનનો ઉદ્દેશ છે છતાં પણ એ જ્યારે એવી રીતે સત્સંગ કરે છે અને સંતોના સમાગમે કરીને ભગવાનમાં દ્રઢ નિષ્ઠાવાળા થયા છે ભગવાનનું એમના હૃદયમાં કેફ વર્તે છે ત્યારે બીજાને પણ જ્યારે સાચી વાત ઓળખાવા જાય છે અને પોતે જ બીજા લોકો જેમાં ઠર્યા છે એ વાતને ખોટી કહે છે ત્યારે એના ભાઈઓ છે એના ગામના જે સંબંધીઓ છે તે સર્વે બળી મરે છે અને બળી મરે એટલું જ નહીં પણ કલાનું કેવી રીતે ખરાબ કરીએ તેવા એ લોકો વિચાર કરવા લાગે છે વિચાર કરતા કરતા કલાની ખેતીવાડી પાછી ખેંચી લે છે એને નાત બાર કરે છે લોકમાં ગામમાં એની નિંદા કરે છે કલાએ આવી રીતનો અન્યાય જોયો ત્યાં જ્યારે ન્યાયાધીશ પાસે ન્યાય કરાવવા માટે કલો ગયો છે ત્યારે એ પણ એનો ન્યાય નથી કરતો કેમ જે એના જે ચાર ભાઈઓ હતા તેને લાંચ આપીને ન્યાયાધીશનું પણ મોઢું બંધ કરી દીધું હતું આવી રીતની મોટી મોટી આપત્તિઓ કલાના જીવનમાં આવી પડી છતાં પણ એ ભગવાનનો ભક્ત એવો દ્રઢ હતો કે એને ભગવાનનું ભજન કોઈ રીતે છોડ્યું જ નહીં સદૈવ ભગવાનમાં મસ્ત રહેતો અને ગમે તેટલું દુઃખ આવી પડે અથવા તો ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેટલું સુખ આવી પડે છતાં પણ એ સ્થિર રહીને ભગવાનનું ભજન કર્યા કરતો માટે એક દિવસ એની પર એની સાથે એવી ઘટના ઘટી કે એના જે ચાર ભાઈઓ છે અને જે ન્યાય કરનારો માણસ છે ન્યાયાધીશ છે તેને એને એમ કહ્યું કે કલા જો તું સાચા સમ ખાઈને અમે તને જે કહીએ એમ તું કરે તો તારી ખેતીવાડી તને પાછી આપી દઈએ કલાએ વિચાર્યું કે હું સમ ખાઉં અને આ લોકો જેમ કે એમ કરવું પડે મારે તે કંઈ મોટી વાત તો છે નહીં મારે રક્ષણ કરનારા તો ભગવાન છે ભગવાનની જેવી ઈચ્છા હશે તેવું જ મારા જીવનમાં થશે માટે કલો હા પાડે છે કે તમે જેમ કહેશો તેમ હું કરીશ અને સમ ખાઈશ કેમ જે કલાને અંતરમાં વિશ્વાસ છે કે એ જે કહે છે તે વાત સત્ય છે માટે એવી રીતે સત્યની નિષ્ઠા રાખીને ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખીને કલો સમ ખાય છે અને સમ ખાય છે ત્યારે દુષ્ટ લોકોએ પોતાની જે દુષ્ટતા છે એનો ત્યાગ કર્યા વિના
કઈ હદ સુધી કલાને હેરાન કર્યું છે તેનું વર્ણન સ્વામીએ લખ્યું કે એ લોકોએ મોટો લોઢાનો ઘોડો લઈને લાલ ઘૂમ થઈ જાય ત્યાં સુધી એને તપાવ્યો છે, અને તપાવીને કલાને એમ કીધું છે કે જો તું આ ઘોડાને ઝાલીને જેટલી તારી વાડી છે એ સર્વ વાડીમાં જો તું ચાલીને આવે, વાડીની ચારે ઓર તો આ ઘોડો હાથમાં પકડીને, જે ઘોડાને પકડીને ચામડી પણ બળી જાય એવો લાલ ઘોડો, એવો ગરમ ઘોડાને પકડીને જો તું ચાલી આવે આખા ખેતરમાં તો તારી ખેતીવાડી તને પાછી આપે. એવી રીતની વાત કરતાં કરતાં એ દુષ્ટોની જે સમ ખાવા પ્રત્યેની જે એમનો જે ચેલેન્જ હતો તે કલાએ સ્વીકાર્યો છે અને ભગવાનને સંભાળ્યા છે કે હે ભગવાન, તમારા સિવાય મારો કોઈ બીજો આધાર નથી. જો આ સમય તમે મારી સહાય નહીં કરો તો આ સમય ચોક્કસ સત્સંગ ખોટો ઠરશે, મહારાજ તમે ખોટા ઠરશો, સંતો ખોટા ઠરશે. આજે તમે સર્વે મહેનત કરી છે સત્સંગ સ્થાપવા માટે, તે સર્વે ધૂળધાની થઈ જશે એવો આ દુષ્ટોનું બળ છે. માટે હે પ્રભુ, આવા દુઃખમય સમયમાં, આવા કષ્ટમાં તમે મને જરાય પણ વિસારતા નહીં, સદૈવ મારી સાથે રહેજો. એવી રીતની જ્યાં કલો ભગવાનને પ્રાર્થના કરે છે ત્યાં ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થઈને કલાને એક આશ્વાસન આપે છે કે કલા, તું આ ઘોડાને ઝાલ, તને કશું જ નહીં થાય, હું તારી સાથે જ છું, કોઈ પ્રકારની ચિંતા ના કરીશ. તારો આ ઘોડો ભલે ગમે તેટલો ગરમ તને દેખાય પણ તું સહેજ પણ નહીં દાજે, રત્તી વા પણ તને દુઃખ નહીં આવે. ભગવાને જ્યારે એવા અમૃતમય વચનથી વિશ્વાસ આપ્યો કલાને, ત્યારે કલાએ ઘોડો ચાલ્યો અને ઘોડો ચાલીને કલા એના ખેતરમાં ચાલ્યો છે અને સતત ઘોડો એના હાથમાં રહ્યો છતાં પણ એને કાંઈ ના થયું, એવું આશ્ચર્ય જોઈને જે દુષ્ટ લોકો હતા તેમની બળતરા હતી તે વધુ બળતરા ઉપજી છે એમના હૃદયમાં અને કાળું મોઢું લઈને સર્વે કુસંગી ઘરે ગયા છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામીએ કલાભક્તને ભગવાને કેવી રીતનો પરચો પૂર્યો તેનું વર્ણન કર્યું અને આગળ એવો જ એક બીજો ભક્ત તેનું ચરિત્ર સ્વામી વર્ણવે છે. એક ભક્ત કહીએ ભૂલો નામ, રહે ન કી નંદાસન ગામ, હતિ ભોડો સરલ સ્વભાવ, જેને દગા પેચ નહી દાવ. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે નંદાસન નામનું ગામ છે અને નંદાસન ગામમાં ભગવાનનો એક ભૂલો નામનો ભક્ત રહે છે. જેવો એનું નામ તેવા જેના જીવનમાં સદગુણો. એ ભૂલો નામનો જે ભગવાનનો ભક્ત છે તે ભોળો છે અને કંઈ સાન ગમન નથી, આ લોકમાં શું કરવું, કેવી રીતે આગળ વધવું, કેવી રીતે ધંધામાં પ્રગતિ કરવી, કાંઈ એને ખબર નથી પડતી, એવો એ ભૂલો ભક્ત ભોળો છે. અને ભૂલાનો એવો સરળ સ્વભાવ છે કે એના અંતરમાં, સ્વામી એવું લખે છે કે એના અંતરમાં કોઈ પ્રકારે કોઈનો દગો કરવો, કોઈ સાથે દગો કરવો, કોઈની સાથે પેચ રમવો, કોઈને કાપી નાખવા, એવી રીતના ભાવનો અંકુર પણ એના જીવનમાં નથી. જેમ ગમે તેટલી સારી પૃથ્વી હોય છતાં પણ એમાં જો બીજ ના હોય તો કોઈ પ્રકારે વૃક્ષ ઉગે ખરું? કોઈ દિવસ નહીં ઉગે. અંકુર જો નથી તો વૃક્ષ ના ઉગે. તેવી જ રીતે આ ભૂલો છે એ એવો ભોળો છે, એવો સરળ સ્વભાવનો છે કે એના હૃદયમાં દગા પેચ કપટ ઇત્યાદિ કોઈ પણ દુર્ગુણોનો અંકુર જ નથી, એવો એ ભોળો ભક્ત છે. કોઈ દિવસ જે ગામના જનો છે એ ભોળાને ભૂલાને બોલાવીને એમ ના કહે કે જા ભૂલા તું આને છેતરી આવ. બધાના હૃદયમાં હા પડે, જેમ મહારાજ કહે ને કે બધાના હૃદયમાં પરમેશ્વર હા પડાવે છે કે આ મૂળજી બ્રહ્મચારી સર્વ પ્રકારે નિર્દોષ છે, એમ ગામના જનોના અંતરમાં ભગવાન સ્વયં હા પડાવે. બધાના હૃદયમાં, બધાના મનમાં એક જ વિચાર થાય કે આ ભૂલો એવો ભોળો છે કે બીજાને પોતે નહીં છેતરવા જાય પણ કોઈ જો એને છેતરશે, કોઈ જો એની સાથે મશ્કરી કરશે, કોઈ જો એની સાથે રમત રમશે તો પોતે છેતરાઈ જશે પણ બીજાને નહીં છેતરી શકે. એવી રીતનો સર્વેના અંતરમાં એક દ્રઢાવ છે કે આ ભૂલાની સાથે કોઈ પ્રકારે એના હૃદયમાં કોઈ દગા પેચનો ભાવ નથી. અને ભૂલો તો એવો સરળ છે, નિષ્કુળાનંદ સ્વામી અહીંયા જેમ લખ્યું એમ કે એના અંતરમાં કોઈ દિવસ એમ વિચાર નથી થતો કે આનું ખરાબ કઈ રીતે કરું, સામેવાળો એનો ગમે તેટલો દ્રોહ કરે
એની સાથે ગમે તેવી રીતનું વર્તન કરે, ભૂલાની સાથે મસ્કરી જ્યાં કેમ ન કરે, છતાં પણ ભૂલો મનમાં એવું કોઈ દિવસ નથી વિચારતો કે આનું હું ખરાબ કઈ રીતે કરું. કોઈ જેમ મોટા મોટા યોગીઓ જેવી રીતે સ્થિત પ્રજ્ઞે વર્તા કે સુખ દુઃખ સ્તુતિ નિંદા, જેમ મહારાજે કીધું એમ કે હાથીએ બેસાડે અથવા તો ગધેડે બેસાડે, છતાં પણ જેને સમભાવ વર્તે તે ભગવાનનો સાચો સંત છે, તે જ ખરેખરો સ્થિત પ્રજ્ઞ યોગી છે. એવી જ રીતે ભૂલાના જીવનમાં પણ એવી સ્થિત પ્રજ્ઞતા અહીંયા જોવા મળે કે કોઈ ગમે તેવી એની મશ્કરી કરી જાય, ગમે તેવી એની સાથે રમતો કેમ ના રમી જાય, છતાં પણ ભૂલો કોઈ દિવસ એમનું ખરાબ કરવાનું ઈચ્છતો નથી, એ તો સમભાવે વર્તીને ભગવાનનું ભજન કર્યા કરે છે. તેની વાત હવે આગળ સ્વામી લખે છે. કરે કનબી કૃષિનો કામ, ભજે સ્વામી નારાયણ નામ, વિશ્વાસી વિકારે રહિત, નિષ્કપટ પ્રભુમાં પ્રીત, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, તેની પડે નહીં સમજન, એવી અતિશય છે ભોળાઈ, જેને સાન ગમાનન કાઈ. નિષ્કુળાનંદ સ્વામી એમ લખે છે કે ભૂલો ગમે તેવો ભોળો કેમ ના હોય, છતાં પણ આ લોકમાં રહે છે, આ લોકમાં તો પોતાની આજીવિકા ચલાવવી જ પડે, પેટ ગમે તેમ રીતે ભરવું જ પડે, માટે ભૂલો નંદાસન ગામમાં રહ્યો થકો કણબી કૃષિનું કામ કરે છે, પોતાની ખેતર છે, ખેતીવાડી કરે છે, અને ખેતીવાડી કરે એમાં પણ કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ, આજે કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, એને કોઈ પ્રકારનો મનમાં કંઈ ખબર જ નથી પડતી. કેમ ગાંડો માણસ કેમ ના હોય કે એને કંઈ ખબર જ ના પડે, એવી રીતે ભૂલો વર્તે છે. અને ગમે તેમ કરીને ભગવાન એની સાથે છે, માટે ખેતી કરીને પણ થોડા ઘણા જે કંઈ પૈસા મળે એમાં સંતોષ માની લે છે, અને સંતોષ માનીને પૈસા કરીને પોતાના પરિવારનું પોષણ કરે છે અને પોતાનું પેટ ભરે છે, અને જેટલું થાય એટલી મહારાજની સેવા કરે છે. એવી રીતે ભૂલો નંદાસન ગામમાં રહે છે, અને એનું વર્ણન કરતા સ્વામી એમ લખે છે કે ભગવાનમાં એને એવો વિશ્વાસ હતો, એની એવો ભગવાન પ્રત્યેની ખુમારી હતી, ભગવાન જે વચન કે સંતો જે વચન કે એમાં એની એવી નિષ્ઠા હતી કે કોઈ પ્રકારના એના અંતરમાં એમ વિચાર ન થતો, એમ વિકાર ન ઉપજતો, કોઈ પ્રકારનો સંશય ન થતો એના મનમાં કે ભગવાન કહે છે એ ખરેખર સાચું હશે. બાકી કોઈ ગાંડો માણસ હોય એને તમારે કંઈ સમજાવવું હોય તો સમજાવે, જેમ તમે પૂર્વે અધ્યાપક હતા ટીચર હતા તો ક્લાસમાં એવો એક માણસ તો હોય જ, એવો એક સ્ટુડન્ટ તો હોય જ કે એને તમે ગમે તેટલું સમજાવો તો એ કોઈ દિવસ માને નહીં, જેમ વડના વાંદરા ઉતારવા એવું કામ હોય એનું, કે કોઈ દિવસ કોઈનું માને જ નહીં, ટીચર ગમે તેટલું સમજાવે, એના મા બાપ ગમે તેટલું મારે તો પણ સમજે નહીં, તો એને જોઈને લોકો શું કે આ તો ગાંડો છે, કંઈ સમજશે નહીં. એમ ભૂલાનું જીવન અહીંયા એવો ઉપરથી દેખાય કે ગાંડા જેવું છે, એને કંઈ ખબર નથી પડતી, ધંધામાં કેવી રીતે નફો વધારવો, ખોટ ઓછી કરવી કંઈ ખબર નથી પડતી, છતાં પણ એના અંતરમાં એક એવો અતિશય ડાયુપનું છે કે એને ભગવાનમાં દ્રઢ વિશ્વાસ છે, એના મનમાં કોઈ પ્રકારનો વિકાર નથી. અને એટલું જ નહીં પણ સ્વામી તો એમ લખે છે કે ભગવાન પ્રત્યે એવો નિષ્કપટ બને વર્તે છે. આવા જે ગાંડા લોકો હોય ને એમના જીવનમાં એક સદગુણ સતત આમ નદી વહી જતી હોય ને એમ જોવા મળે કે કોઈ દિવસ એમના દોષ છુપાવવાનો પ્રયત્ન નહીં કરે, ભગવાન કે મોટા સંત આગળ એ જેવા હશે ને તેવા જ વર્તશે. બાકી જે બહુ બુદ્ધિવાળો હોય, જેને બહુ ખબર પડતી હોય, બહુ વિચારશીલ હોય, વિચક્ષણ હોય, તે કદાચ એના દોષ છુપાવવા જશે એમ એ વિચારશે કે મારે આવી રીતના વ્યક્તિ સાથે આવી રીતે બોલવું, કોઈ આવો વ્યક્તિ હોય તો એની સાથે આવી રીતે વર્તન કરવું, મોટી સભા છે તો એમાં મારે કેવી રીતનો વિવેક રાખવો, એવા વિચાર કોને રહે, તો જે બુદ્ધિવાળો હોય ને એ એવા વિચાર કરે. પણ જે આવો ગાંડો જેવો વર્તતો હોય, ભોળો હોય, સરળ સ્વભાવનો હોય,
એના જીવનમાં એક સદગુણ ચોક્કસ જોવા મળે કે સંપૂર્ણપણે નિષ્કપટ રહેતો હોય, અને નિષ્કપટપણે રહેતો હોય ને એની માટે જ ભગવાન એની સહાય કરતા હોય છે. સ્વામી તો વાતોમાં એ હદ સુધી લખી ગયા કે જો નિષ્કપટપણે મોટા સાધુ સાથે વર્તે તો જેવા મોટા સાધુમાં સદગુણો છે ને તેવા ને તેવા જ જે નિષ્કપટપણે વર્તે એમાં આવી જાય. માટે ભૂલો અહીંયા એવું સ્વામી લખે છે કે નિષ્કપટપણે વર્તે છે, અને ભૂલાની કેટલી ભોળાઈ છે, કઈ હદ સુધીની ભોળાઈ છે આ લોકમાં. આ લોકમાં રહેવા છતાં પણ કેવો અલિપ્ત છે કે એને લોકનો કોઈ પાશ નથી લાગ્યો, તેનું વર્ણન સ્વામી લખે છે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તેની પડે એને નહીં સમજણ. કઈ દિશામાં ચાલવું, પૂર્વ દિશામાં જવું, પશ્ચિમ દિશા ક્યાં, ઉત્તર દિશા ક્યાં, દક્ષિણ દિશા ક્યાં, કાંઈ એને ખબર જ નથી પડતી. કામ ધંધાએ કેમ જશો તે કેમ જતો હશે તે પણ આમ વિચારવા જેવી વાત છે. કારણ કે ખેતર આ બાજુ છે એટલું તો ખબર હોવું જોઈએ ને ખેતર જવા માટે. પણ સ્વામી તો અહીંયા લખે છે કે ભૂલાને કાંઈ ખબર જ નથી કે કઈ દિશા કઈ બાજુ આવી, મારું ખેતર ક્યાં છે, મારું ઘર ક્યાં છે. કદાચ ખેતરે જતો હશે તો પાછા ઘરે કેમ પહોંચવું એ એને ખબર નહીં હોય, અને ઘરે પાછો આવશે તો સવારે ખેતર કઈ દિશામાં જવું એ પણ એને ખબર નહીં હોય. એવી રીતનો ભોળો છે ભૂલો. અને સ્વામી લખે છે તેને કાંઈ સમજણ નથી પડતી એવી અતિશય એના હૃદયમાં જે ભોળાઈ વર્તે છે તેને કરીને આ લોકમાં એને કોઈ પ્રકારની સ્થાન ગમન નથી. અને ખરેખર ભૂલો એનું આ જે વર્ણન છે સાંભળતા એમ વિચાર ચોક્કસ થઈ જાય કે એને આ લોકમાં કંઈ ખબર નથી પડતી, છતાં પણ એ ભગવાનના માર્ગે ભૂલેલો નથી. ભગવાનના માર્ગે તો સતત સાવધાનપણે ચાલે છે. જેમ કેમ તલવાર પર ચાલવું હોય કે પછી મોટી પીખલી દોરી હોય ને એમાં દોરી પેલો નટ ચાલતો હોય તો કેવો સાવધાનપણે ચાલતો હોય, એનું આમ સેજ પણ અટેન્શન આજુબાજુ ના જવા દે. એ જવા દે તો તરત દોરી પરથી પડી જાય, તો તલવાર હોય એની પર ચાલતો હોય તો તલવારની ધાર એના પગમાં તરત બેસી જાય. એમ ભૂલો ગમે તેમ લોકમાં તો એનો નિર્વાહ કરે છે, છતાં પણ ભગવાનના માર્ગે, ભગવાનના ધામને પામવાના માર્ગે, ભગવાનને રાજી કરવાના માર્ગે ભૂલો એવો સાવધાન થઈને ચાલે કે છે કે જાણે નટ દોરી પર ચાલતો હોય. અને એ કેવો સાવધાન ચાલે છે તેનું વર્ણન હવે સ્વામી કરે છે. તે તો દર્શન કરવા કાજ ચાલ્યો તિયાજીયા છે મહારાજ, નહીં પોતા પાસે અન્ન જડ, માગી ખાય એવી નહીં કડ. અને આગલી જ કડીમાં નિષ્કુળાન સ્વામીએ શું લખ્યું કે એના જીવનમાં એવી ભોળાઈ છે, એવી સરળતા છે કે એને કોઈ પ્રકારની સાન ગમાન નથી. અને જો કદાચ એમ વિચારીએ કે આ લોકમાં કોઈ ગાંડો હોય, એને કઈ દિશામાં ચાલવું એ ખબર ન પડતું હોય, એને કોઈ પ્રકારની સાન ગમાન ન હોય લોક વ્યવહારની, તો પછી એને ભગવાનને જોઈને ભગવાનમાં એવો પ્રેમ કેવી રીતે હોય કે ભગવાન જ્યાં છે તેના દર્શન કરવાની એના અંતરમાં અભિલાષા જાગે. એવું કેવી રીતે બની શકે કે ભગવાન પ્રત્યેની એનું એવું ખેંચાણ કેમ ન થાય, એને કંઈ ખબર જ ન પડતી હોય, તો ભગવાન પ્રત્યેનો પ્રેમ એના હૃદયમાં હોય જ નહીં. છતાં પણ ભૂલો લોકના માર્ગે ભૂલેલો છે પણ ભગવાનના માર્ગે ભૂલેલો નથી. એને ભગવાન પ્રત્યે એવો પ્રેમ છે, ભગવાન પ્રત્યે એના હૃદયમાં એવી નિષ્ઠા છે કે એને ભગવાન માટે ગમે તે કરવું પડે તો પણ કરવા તૈયાર છે. સ્વામી એવું લખે છે કે એક દિવસ ભગવાનના દર્શન કરવા માટે ભૂલો ભક્ત ચાલતો થયો છે, અને ચાલતો થયો છે ત્યાં એને ખબર નથી કે ભગવાન કયા ગામમાં છે. ભગવાન ભુજમાં છે, ભગવાન વડતાલમાં છે, ભગવાન વાંકાનેર ગામમાં છે, ભગવાન કઈ દિશામાં છે, મારે ક્યાં જવું, એને કોઈ પ્રકારનું કંઈ ખબર જ નથી. છતાં પણ જેમ ઘણીવાર એવું કહે ને કે નાકની દાંડીએ ચાલી જવું, લોયા તમારે પહોંચવું હોય તો નાકની દાંડીએ ચાલી જવું એમ. અને જેમ તીરમાં કેમ લીંબુ ખોસી હોય તો એ તીર ગમે તે બાજુ કરે તો એને શું દેખાશે, લીંબુ જ દેખાશે. તેમ ભૂલો ભક્ત એને ભલે દિશાની કંઈ ખબર નથી પડતી, ભલે કયા રસ્તે ચાલવું, કેવી રીતે ચાલવું, પોતાની સાથે શું તૈયારી કરીને લઈ જવું, ભલે કંઈ ખબર નથી પડતી, છતાં પણ એના અંતરમાં ભગવાનની મૂર્તિ સતત દેખાય છે.
માટે એ તો ભગવાન જ્યાં પ્રેરે ને ત્યાં ચાલ્યો જાય છે, અને એવી રીતની એની હૃદયમાં વિશ્વાસ છે ભગવાન જેમ કહે તેમ એ કરવા માટે તૈયાર છે, તે જ માટે એને ભગવાન સહાય કરે છે. પણ એની ભોળાઈ કેવી છે તે સ્વામી અહીંયા લખે છે કે ચાલતો તો થયો છે અને પોતાની સાથે કંઈ અનજડ પણ લીધું નથી. આપણે માનસરોવરની યાત્રાએ ગયા હતા ત્યાં હરિભક્તો તો ઠીક, પણ સંતો તો ત્યાગી કહેવાય, તપસ્વી કહેવાય, છતાં પણ કેટલી તૈયારી કરી હતી તમે આંખોએ જોયું હતું. છેલ્લા દિવસે જ્યારે બધા ઠેલાઓ પેક કરવાના થયા ત્યારે તમે આંખોએ જોયું હતું કે કેટલી પૂર્વ તૈયારી કરવી પડે. પણ આ ભૂલો તો એવો ભક્ત છે કે ભગવાન ક્યાં છે એને ખબર નથી, અને ચાલતો થયો છે અને પોતાની સાથે કંઈ અન્ન નથી લીધું, પાણી પીવા માટે પણ નથી લીધું, કોઈ તૈયારી જ નથી કરી. અને સ્વામી એવું લખે છે કે એની ભોળાઈ તો એવી છે કે લોકવ્યવહારમાં કંઈ જાણતો નથી, કે રસ્તામાં કદાચ કોઈની પાસે માંગવું પડે ને તો એને માંગતા પણ નથી આવડતું, એવી આવડત જ નથી એનામાં. બાકી લોકમાં એવું ઘણી વાર દેખાય કે ઘણા લોકો શું કરે કે પોતાના પૈસા જરાય ના ખર્ચે, પોતાના ખિસ્સામાંથી એક રૂપિયો કાઢવો હોય ને તો પણ એને લાય બળે, પણ બીજા કદાચ ખવડાવતા હોય ને તો પેટ ભરીને ખાઈ લે. એવી એના જીવનમાં એક આવડત હોય, એવું છેતરતા આવડે અમુક લોકોને, પણ ભૂલો એવો નથી, એને છેતરતા નથી આવડતું. તો ગમે તેમ કરીને ભગવાનનો વિશ્વાસ રાખીને ચાલ્યો જાય છે. અને આવા જે ભોળા ભગવાનના ભક્તો હોય ને તેમને ખરેખર લોકમાં મશ્કરી બહુ થતી હોય. જેમ સંતો પાસેથી આ વાત સાંભળી છે કે કંડારી ગામમાં મંદિર છે ત્યાં સંતો જ્યારે રહેતા ને ત્યારે એવો જ એક ભૂલા જેવો આમ ગાંડો જેવો ભક્ત હતો, તે દરરોજ મંદિરે ભગવાનના દર્શન કરવા આવે, ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે આવે, આરતીમાં આવે, બેસી રહે મંદિરમાં. સંતો કદાચ કહે કે દુકાને જઈને આ લઈ આવો, ભગવાનના થાળ માટે જરૂર છે, તો દુકાને જઈને ધક્કો ખાઈ આવે, એમ વસ્તુઓ લઈ આવે, સંતોની સેવા કરે ને આખો દિવસ મંદિરમાં બેસી રહે. મને તો મંદિરથી પાછો જ્યાં ઘરે જતો હોય ને ત્યારે ગામના લોકોને ઠઠ્ઠામશ્કરી કરવાની તો ગમે જ, અને આવો જે હોય ને તેની વધુ ઠઠ્ઠામશ્કરી કરતા હોય. માટે ઘેર જાય ને ત્યારે લોકો એને કહે કે તું તો ગાંડો છે, તને કંઈ ખબર નથી પડતી, તારી સાથે કોણ પોતાની પુત્રી પરણાવશે, એવી રીતની એની ઠઠ્ઠામશ્કરી બહુ રીતે કરે. અને એટલી હદ સુધી કરે કે જ્યાં ગવર્મેન્ટની બિલ્ડિંગ હોય ને તેમાં એવું કહે કે જા તું અત્યારે જઈશ ને તો આ લોકો તને પૈસા આપવાના છે, અને આ તો બિચારો ભોળો હોય માટે એ લોકોની વાત માનીને એ ત્યાં જતો રહે ને, પણ ત્યાં જઈને પાછા જે હોય જે કામ કર્મચારીઓ તે પણ એની ઠઠ્ઠામશ્કરી ઓળાવે. જે ઠઠ્ઠામશ્કરી કરવા ગામના લોકો અને આ જે કર્મચારી બેઉનો સંબંધ હોય, બેઉને ખબર જ હોય કે આની ઠઠ્ઠામશ્કરી કરવાની જ છે આપણે, એ લોકો તો નવરા હોય, એમને કંઈ ભગવાન ભજવા નથી. માટે નવરા હોય ને આવી રીતના જે એ ભક્ત હતો ને તેની એ લોકો ઠઠ્ઠામશ્કરી ઓળાવે, અને સૌના હૃદયમાં એક હા પડે કે આને કંઈ ખબર પડતી નથી, આમ ગમે તે રીતે છેતરાઈ જાય, કોઈ દિવસ કોઈને છેતરી ના શકે એવું એને કાંઈ ખબર જ નથી પડતી, આમ ગાંડો છે એવું જ લોકો કહે, ક્યાં તો ગાંડો છે. છતાં પણ સંતો એમ કહેતા કે જ્યારે મંદિરમાં આવે ને અને ભગવાનના દર્શન કરે ત્યારે બપોરનો સમય થાય ને તો સંતો એને પ્રસાદી આપે, મહારાજનો જે થાળ હોય તેની પ્રસાદી આપે, અને પછી એને પાસે બેસાડીને સંતો એને પૂછે કે ઘનશ્યામારે આજે કેવા વાઘા પહેર્યા હતા, કાનમાં કેવા કુંડળ પહેર્યા હતા, મહારાજના હાથમાં કયા રંગનું અભયચક્ર હતું, કેટલી વીંટી મહારાજે ધારણ કરી હતી, એવી રીતના જેટલા પ્રશ્નો પૂછે ને બધા સાચા પડે. કદાચ કોઈ બહુ મોટો ભક્ત હોય ને દર્શન કરતો હોય એને જે યાદ ન રહે એટલા એના કરતાં પણ વધુ જે ગાંડા જેવો હતો ને એને યાદ રહે. માટે જેમ સ્વામીએ વાતમાં કીધું કે ગાંડો હોય એ જ પ્રભુ ભજે, જે લોકના માર્ગે ગાંડો થાય એ જ ખરેખર ભગવાનને ભજી શકે તે ચોક્કસ જોવા મળે. કારણ કે જેને લોકની કંઈ ગમવાને નથી પડતી, લોકનું કંઈ ખબર નથી પડતી, એ જ ખરેખર ભગવાનના માર્ગે ચાલવા માટે સક્ષમ થાય છે, અને ભગવાનના માર્ગે એવો ચાલે છે કે ભગવાન સ્વયં એની સહાય કરે છે. જેમ ગોપીઓ હતી, ગોપીઓની વાત આપણે ઘણી વાર સાંભળી છે કે માખણ વેચવા જાય તો માખણની જગ્યાએ શું કહેતા કે કૃષ્ણ લો કૃષ્ણ લો, એવું ના બોલે કે માખણ લો. બાકી કદાચ તમે એમ વિચારો કે કોઈ વેપારી હોય, જેમ દાદા અનાજ વેચતા, તો કોઈ દિવસ એવું કહેશે કે લો સ્વામિનારાયણ લો, ચોખા નથી આ સ્વામિનારાયણ તમે લઈ લો, શું શું માલ તમે રાખો છો, બસ મારી પાસે તો સ્વામિનારાયણનો જ માલ છે, એવું કદાચ કોઈ કહે તો એને શું ગણે કે આ તો ગાંડો છે, એની પાસેથી કોઈ માલ ન લે. છતાં પણ ગોપીઓને ભગવાનમાં એવો પ્રેમ કે કૃષ્ણ લો એની જગ્યાએ એવું કે માખણ લો એની જગ્યાએ એમ કહે કે કૃષ્ણને લો, અમે તો એ કૃષ્ણને જ વેચીએ છીએ. અને ગોપીઓનું ગાંડપણ ભગવાનમાં એવું હતું કે એવું પણ વર્ણન છે
કે નીચે પહેરવાનું વસ્ત્ર હોય ઉપર પહેરી દે, ઉપર પહેરવાનું વસ્ત્ર નીચે પહેરી દે. એટલું જ નહીં પણ ભગવાન જ્યારે એમને મૂકીને ગતાર્યા ને ત્યારે ગોપીઓની પ્રેમમાં એવી ગાંડી સ્થિતિ થઈ છે કે જ્યારે એમને એક ભ્રમર દેખાય ને તો ભ્રમરને જોઈને પણ એની સાથે વાર્તાલાપ કરવા માંડે કે જા તું જઈને કૃષ્ણને સંદેશ આપ્યાય કે પાછા ઉતારે, અમે આવા વિરહમાં તડફડીએ છીએ. એવી રીતની ગોપીઓ પણ ગાંડી થઈ, છતાં પણ મહારાજે સારંગપુરના 15મા વચનામૃતમાં તો એમ કીધું કે ગોપીઓની તો એવી સમજણ હતી કે જે મોટા મોટા જ્ઞાની હોય ને, ઉદ્ધવજી જેવા ભગવાનના મોટા જ્ઞાની ભક્ત હતા તેમને પણ ગોપીની સમજણ વખાણી. તેનું ઉદાહરણ લઈને ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતાના મુખેથી એમ કહે છે કે ગોપીઓની તો એવી સમજણ હતી કે એ કાંઈ ભોળ્યો નથી પણ લોકમાર્ગમાં તો અતિશય ડાહી હતી. આમ આજે ચરિત્ર સાંભળ્યું કે નીચે પહેરવાના વસ્ત્ર ઉપર પહેરલે, ઉપર પહેરવાના વસ્ત્ર નીચે પહેરલે, તો કોઈ એવું કહે ખરો કે આ લોકવ્યવહારમાં ડાહી છે? છતાં પણ ભગવાન સ્વામિનારાયણે મોર છાપ મારી દીધી કે ગોપીઓ તો એવી ડાહી હતી કે મોટા મોટા જ્ઞાનીઓની જેવી સમજણ હોય ને તે સમજણને પણ ઉલ્લંઘી જાય એવી એમની સમજણ હતી. માટે લોકમાં ગમે તેટલો ગાંડો ભલે દેખાતો હોય, ગમે તેટલો ભોળો ભલે દેખાતો હોય, છતાં પણ ભગવાનના માર્ગે કેટલો સક્ષમ છે, ભગવાનના માર્ગે કેવી ઊંચી સ્થિતિને પામેલો છે ને તે કોઈ દિવસ ખબર નથી પડતી. માટે આવા ગરીબ ભક્ત જે હોય તેનો રખે કોઈ દિવસ દ્રોહ ના થઈ જાય, કારણ કે દ્રોહ જ કદાચ આવા ગરીબ ભક્તનો થઈ ગયો તો ભગવાન એવા કુરાજી થાય છે, એવા કુરાજી થાય કે એને કોઈ દિવસ માફ નથી કરતા, એનું કોઈ પ્રકારનું પ્રાયશ્ચિત્ત જ નથી. કેમ કે ભગવાન સ્વયં જેવું કહેતા હોય કે ભગવાનના ભક્તનો મારાથી દ્રોહ થાય તો એનો મારા હાથ હું કાપી નાખું, કદાચ મારા હાથ ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો આ મારો હાથ હું કાપી નાખું, એવું ભગવાન જો સ્વયં કહેતા હોય તો કદાચ આપણાથી જેને લોકવ્યવહારમાં કંઈ ખબર નથી પડતી, જે હાવ ભોળો વર્તે છે, એને તમે 10 વાર કહો કે આવી રીતનું કરવું છતાં પણ ના સમજે અને એને એ ભૂલ ફરીને ફરી કર્યા જ કરે, એવાનો દ્રોહ જો ભૂલે પણ થઈ જાય ને તો ભગવાન માફ નથી કરતા. અહીંયા ભૂલો ભક્ત એવો ભોળાઈએ યુક્ત ભક્ત છે, ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યો છે, કઈ બાજુ ચાલવું, કયા માર્ગે ચાલવું કંઈ ખબર નથી, છતાં પણ ચાલ્યો જાય છે. અને અમેરિકામાં તો કેવું હોય કે તમે GPS લઈને જાઓ ને, તમારે મંદિરથી પાછું ઘરે જવું છે, કદાચ GPSમાં તમે એડ્રેસ નાખીને ચાલતા હોય, GPS તમને પદે પદે બતાવતો હોય કે આ બાજુ જમણો લો, આ બાજુ ડાબી બાજુ વળાંક લો, છતાં પણ કોઈક જો નવો હોય ને તો ભૂલો પડી જાય. એક દિવસ એવો પ્રસંગ બન્યો કે અમે આપણા એક મંદિરમાં એક એવા ભોળા ભક્ત છે, ભગવાનના ભરોસે જ ગાડી ચલાવે, તમને ખબર પડી ગઈ કોની વાત કરું છું, ગાડી ચલાવતો હોય ને તો ઊંઘી જાય, છતાં પણ એમને ભગવાનમાં એવી નિષ્ઠા છે કે ભગવાન એમની ગાડી ચલાવે. તો એક દિવસ એમને એરપોર્ટ લઈ જતા હતા, એરપોર્ટ લઈ જવાની એક્ઝિટનું બોર્ડ આવ્યું, GPSએ કીધું કે અહીંયા ટર્ન લો, છતાં પણ વાતોડ્યા બહુ એટલે વાતો કરતાં કરતાં એક્ઝિટ ચૂકી ગયા. તો મંદિરથી એરપોર્ટનો રસ્તો 1.5 કલાકનો હોય ને તો એવા જ ચકેડીમાં અમને ફેરવી દીધા ને રોડ ને હાઈવેમાં કે કલાક થયો એરપોર્ટ પહોંચતા, 1.5 કલાક વધી ગયો. એમ જો GPS સાથે હોય, દિશા બતાવનારો કોઈક છે, છતાં પણ ભૂલી જવાય છે, રસ્તો ભૂલી જવાય છે, તો આ ભૂલાને તો કંઈ ખબર નથી ભગવાન ક્યાં વસે છે, કંઈ ખબર નથી પોતાનું ગંતવ્ય માર્ગ શું છે, પોતાનું લક્ષ્ય શું છે, ક્યાં પહોંચવાનું છે એ ખબર નથી, છતાં પણ કેવળ અને કેવળ ભગવાનના ભરોસે એ ભક્ત ચાલ્યો જાય છે. અને ચાલ્યો જાય છે ત્યાં આગળ એની સાથે શું ઘટના વીતે છે, માર્ગમાં એની કેવી મનોસ્થિતિ છે તેનું વર્ણન સ્વામી કરે છે. ડાબી જમની ન જાણે વાટ, શીતયુષ્ણનો નહી ઉચાટ, એમ ચાલ્યો દર્શન કાજ, ત્યારે આવ્યા સામા મહારાજ, વાલો વિપ્રતનો વેશ લઈ, ચાલ્યા ભક્ત પોતે ભેડા થઈ, પાતા પાનીને આપતાયન,
લાવ્યા જનને કરી જતન. ભૂલો જ્યાં ચાલ્યો જાય છે, ડાબી બાજુ જવું જમણી બાજુ જવું કંઈ ખબર એને નથી પડતી. રસ્તામાં રાતે ઠંડી પડે છે, સવારે સૂર્ય ધગધગે છે, તાપ એના માથે પડે છે તો એને કંઈ ખબર નથી પડતી. તાપ સહન કરતો જાય છે, ઠંડીને સહન કરતો જાય છે. ઘણા દિવસ સુધી કંઈ ખાધું નથી, પાણી નથી પીધું, છતાં પણ ભગવાનમાં એને કેવો પ્રેમ હશે. જેમ આપણા જીવન સાથે એનું કદાચ જીવન સરખાઈએ તો કોઈ આપણાને એવું કહે કે ભગવાનના જાઓ તમે દર્શન કરી આવો, મને ખબર નથી ભગવાન ક્યાં છે અત્યારે, પણ તમે જાઓ ભગવાનના દર્શન કરી આવો, તો આપણે બુદ્ધિવાળા હોઈએ તો કોઈ દિવસ જઈશું? એમ જ વિચારું છું કે પહેલાં મને કહો કે ભગવાન ક્યાં છે, ગુરુજી અત્યારે ક્યાં છે, સંતો ક્યાં છે, કઈ બાજુ મારે જવાનું છે, કયા સ્ટેટમાં મારે જવાનું છે, તો આપણે કદાચ એમના દર્શન કરવા માટે જઈએ. પણ ભૂલો તો કેવો પ્રેમવાળો હશે, એના હૃદયમાં ભગવાનમાં ભગવાન પ્રત્યેનું આમ કેવું જોડાણ હશે કે ભગવાન ક્યાં છે ખબર નથી, કઈ બાજુ એને જવાનું છે કંઈ કશી આમ શાન ગમન છે જ નહીં, કેટલો ભોળો હશે, છતાં પણ ભગવાનના માર્ગે ચાલતો થયો છે. ભગવાનને મળવા માટેની એના અંતરમાં એવી તાલ આવેલી છે કે કોઈ પ્રકારનું શીત, ઉષ્ણ, ઠંડી, ગરમી, ભૂખ, તરસ એની પર કોઈ અસર નથી કરી શકતા. કેવળ અને કેવળ ભગવાનના દર્શન કરવા છે, ભગવાનને વહેલામાં વહેલા જઈને મારે મળવું છે એવું એક અનુસંધાન રાખીને ચાલતો થાય છે. અને ચાલતો થયો ત્યાં ભગવાનને સ્વયં ચિંતા થવા માંડી છે કે આ મારા દર્શન માટે આવી રહ્યો છે, મારા આધારે ચાલ્યો જાય છે, તો હવે આનું કંઈક રીતે મારે સહાય કરવી જ પડશે. જો હું સહાય નહીં કરું ને એનું કદાચ દેહ પડી જશે તો લોકો મને ધિક્કારશે, એવું કહેશે કે તમે આટલા મોટા ભગવાન થઈને પોતાના ભક્તની પણ રક્ષા ન કરી શક્યા, પોતાના ભક્તની આટલી સહાય ન કરી તમે કે એને અન્નજળ ના પાયું. ભલે અન્નજળ ના પાયું છતાં પણ એ ચાલતો થયો, ત્યાં તમે એને કીધું પણ નહીં કે તું ચાલીશ નહીં, તારી કોઈ પ્રકારની એવી સ્થિતિ નથી ચાલવા માટે કે તું મારા સુધી શાંતિથી પહોંચી જઈશ, એવું તમે એને વચન પણ ના કહ્યું. માટે મહારાજ એવું વિચારે છે કે જો હું એની સહાય નહીં કરું તો લોક મારી નિંદા કરશે, એમ વિચાર મહારાજ કરે છે. અને એક બાજુ ભૂલો તો પાછો રોકાતોય નથી, માટે મહારાજ સ્વયં ત્યાં પ્રગટ થઈને એની સહાય કરવા માટે આવે છે. મહારાજે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું છે અને જેમ ભૌમ્યો હોય, ભૌમ્યો કેમ એકબીજાને પોતાને રસ્તો દેખાડે કે તમારે આ બાજુ જવાનું છે, મારી પાછળ ચાલતા થાવ તો હું તમને તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડીશ, એવી રીતે જેમ ભૌમ્યો પહોંચાડે એવી રીતે મહારાજે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને વિપ્રના વેશમાં ભગવાન સ્વયં પ્રગટ થઈને ભોલાની સાથે ચાલતા થાય છે. ભોલાને રસ્તામાં મહારાજ અનાજ જમાડે છે, પાણી પાય છે, એની ખબર લેતા રહે છે. મહારાજ કહે છે કે ચાલો ઘણી રાત થઈ, આપણે ઘણા સમય સુધી ચાલ્યા, તમારા પગ થાક્યા હશે, માટે આ વૃક્ષ નીચે તમે બેસી જાઓ, તમારા ઘડીક વાર હું પગ ડબાવી દઉં. ભગવાન કેવા દયાળુ, કેવા ભક્તવત્સલ, કે એ ભક્તની પાછળ ભગવાન એના પગ ડબાવવા સુધી તૈયાર થાય છે, એની કેવી સેવા કરવા સુધી ભગવાન તૈયાર થાય છે. ભૂલાની સાથે મહારાજ રસ્તામાં ચાલ્યા જાય છે, એને અનાજ જમાડે છે, પાણી પાવે છે, અને ભૂલો તો કોઈ પ્રકારની મનમાં ચિંતા જ નથી રાખતો, એમ જ સમજે છે કે આ તો ભગવાન મને સહાય કરે છે. જેમ અમે માનસરોવરની યાત્રાએ ગયા હતા ને, ત્યારે યાત્રા એવા પ્રદેશમાં છે, એવા ઠંડીવાળા પ્રદેશમાં છે કે ત્યાં તમને કંઈ છોડવું જોવા ન મળે, ઓક્સિજન લેવું પણ અઘરું પડે, ઓક્સિજનના લેવલ લો થઈ જાય, ખાવાનું કદાચ ફળ ફ્રૂટ ઇત્યાદિ શાકભાજી મળે તો મળે, અથવા તો જે તમારી સાથે તમે કોરું લાવ્યા હોય મમરા ઇત્યાદિક બનાવીને એ જ જમવું પડે. એવી સમામાં પણ જો માનસરોવર યાત્રામાં હરિભક્તો એક ટ્રાવેલ એજન્ટ જે હતો, જેને આખા યાત્રાનું આયોજન કર્યું હતું, તેના આધારે હતા, તેના વિશ્વાસે એ લોકો યાત્રા કરી રહ્યા હતા કે ગમે ત્યાં જઈશું છતાં પણ આપણી જે જરૂરિયાત છે તેની પૂર્તિ આ કરશે, એ ટ્રાવેલ એજન્ટના વિશ્વાસે યાત્રા કરી તો ગમે તેવો પ્રદેશ હોય, ગમે તેટલી ઠંડી હોય, ત્યાં કંઈ ઉગે એવું દેખાય જ નહીં, છતાં પણ હરિભક્તોને તો એ ગમે તેમ રીતે ગરમ ગરમ ખાવાનું જમાડતા જ, ગમે ત્યાંથી ગરમ ગરમ ખાવાનું બનાવે, પાણી ગરમ પીવું હોય તો ગરમ પાણી પાય, સંતોને કદાચ એ મળે કે ના મળે પણ હરિભક્તોને તો મળી જ જતું,
એનું કારણ એટલું જ કે ટ્રાવેલ એજન્ટના એ લોકો શરણાગતિ સ્વીકારતી, એને દ્રઢપણે આશરે હતા, વિશ્વાસ હતો કે આ એજન્ટ અમારી કોઈ પણ રીતે સહાય કરશે જ, અમારી જે જરૂરિયાત છે અમને જે જમાડવાનું છે એની પૂર્તિ એ કરશે જ. તો હવે આ લોકનો માનસ કદાચ એટલી હદ સુધી સહાય કરતો હોય કે જમવાનું આપે, પાણી પીવા માટે આપે, દેહ નિર્વાહ કરવા માટેના ગરમ કપડાં આપે, તો પછી આ તો ભગવાન છે. ભગવાન જે સહાય કરવાવાળો માણસ છે એને પણ, સર્જન કરવાવાળા જે ભગવાન છે એના પણ હૃદયમાં પ્રવેશ કરીને રહેવાવાળા જે ભગવાન છે તે તો કેટલા દયાળુ હોય. પોતાના ભક્તની ઉપર આવું કષ્ટ આવી પડે, ભક્ત ભૂખે કરીને પીડાતો હોય, તરસે કરીને એનો કંઠ સુકાઈ ગયો હોય, તેવા સમયમાં ભગવાનથી તો કેમ જ રહેવાય. માટે ભગવાન સ્વયં અહીંયા ભોલાની રક્ષા કરવા માટે આવ્યા છે. અને એટલું જ નહીં પણ સ્વામી આગળ લખે છે, ભેડાયાવ્યા ભુજ શહેર માય, દેખાડી જાય ગા જાલી બાય, પછી એ રૂપ અદ્રશ્ય કરી, આવી બેઠા પાટ પર હરી, કીધા ભક્ત ભૂલે દર્શન, નાથ નિરખીને થયો મગન, પછી નાથે પૂછ્યું એને એમ, કહો આવી શક્યા આહી કેમ. મહારાજ વિપ્રના વેશી કરીને ભૂલા સાથે ચાલ્યા જાય છે. ભૂલો તો ખરેખર ઊંધી દિશામાં ચાલતો હતો, એને મહારાજ પાસે જવું છે પણ ઊંધી દિશામાં ચાલ્યો જાય છે. ત્યાં વચ્ચે આ બ્રાહ્મણ આવીને ભૌમ્યો થઈને ભૂલાને સાચો માર્ગ દેખાડે છે. એને પૂછે છે કે તમારે ક્યાં જવું છે, ત્યારે કહે કે મારે અત્યારે ખબર નહીં કયા ગામે જવાનું છે. ત્યારે બ્રાહ્મણ કે તમને ખબર નથી તમારે કયા ગામે જવાનું છે તો પછી ચાલતા શા માટે થયા છો. ભૂલો કે મને કંઈ ખબર નથી, તમે મને બહુ પ્રશ્ન ના પૂછશો, મારે તો કેવળ જ્યાં ભગવાન સ્વામિનારાયણ વસે છે, જ્યાં એમના સંતો છે, જ્યાં એમના ભક્તો છે, ત્યાં જવું છે મારે. મારે તો ખાલી ભગવાનના દર્શન કરવા છે, ભગવાન સ્વામિનારાયણને મળીને મારી અંતરની જે ઈચ્છા છે તે મારે પૂરી કરવી છે. માટે મને બહુ પ્રશ્ન ના પૂછશો, તમે જો મારી સહાય કરી શકતા હોય તો સહાય કરો. અને એવા વચન જ્યાં બ્રાહ્મણે ભૂલાના સાંભળ્યા ત્યારે બ્રાહ્મણના વેશમાં મહારાજ પોતે અંતરમાં મંદ મંદ હસે છે. મહારાજ એમ વિચારે છે કે આ મારો ભક્ત કેવો ભોળો છે, એને કંઈ ખબર નથી છતાં પણ મારા દર્શન કરવા માટે નીકળી પડ્યો છે. એમ મહારાજ અંતરમાં એક બાજુ હસતા જાય છે ને બહાર પાછું સીધું મોઢું રાખીને બ્રાહ્મણના વેશે ભોલાને કહે છે કે તમારે કંઈ ખબર નથી, ભગવાન સ્વામિનારાયણ તો અત્યારે ભુજ શહેરમાં છે, અને ભુજ તો કઈ બાજુ આવ્યું ને તમે કઈ દિશામાં ચાલો છો. ઊંધી દિશામાં ચાલશો તો કોઈ દિવસ તમારે જ્યાં જવું છે, તમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી નહીં શકો. માટે ચાલો મારી પાછળ પાછળ તમે ચાલો, આપણે બેઉ ભેળા થઈને ભુજ તરફ જઈએ. એમ મહારાજ બ્રાહ્મણના વેશે કરીને ભૂલાને સાથે લઈ જઈને ભુજ પહોંચાડે છે. અને ભૂલો જ્યાં ભુજમાં આવે છે, ભુજ શહેરમાં પ્રવેશ કરતો ચાલ્યો જાય છે, જ્યાં મહારાજ વિરાજમાન છે, જ્યાં ભગવાન સભા કરીને બેઠા છે, સંતો ભક્તો જ્યાં છે તે સ્થાને ભૂલો આવી ગયો. અને ભૂલો જ્યાં ત્યાં સ્થાને આવ્યો ત્યાં પાછળ વળીને જોયો તો બ્રાહ્મણ અદ્રશ્ય. મહારાજે જે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું હતું એનું સહાય કરવા માટે, તે બ્રાહ્મણ કોઈ જગ્યાએ ભૂલાને દેખાય જ નહીં. પણ ભૂલો તો હતો ભોળો, માટે એ તો વિચારવા લાગ્યો ક્યાં ગયો હશે બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે, ક્યાં ગામમાં કોઈ એનો સગો સંબંધી હશે તેને મળવા માટે ગયો હશે, મારે શું, મારે તો ભગવાનના દર્શન કરવા હતા, ભગવાન મને મળી ગયા. એમ વિચાર કરતાં કરતાં ભૂલો આવીને ભગવાનની પગે પડે છે, ભગવાનના દર્શન કરે છે. ભગવાનની મૂર્તિના દર્શન કરતો કરતો સ્પડ માત્ર પણ એની આંખોના પડકારા આમ દૂર નથી જોતો, કેવળ એક ભગવાનને એક દ્રષ્ટિએ કરીને જોયા કરે છે. અને ભગવાનને જોઈને જ્યાં ભૂલો મગન થયો છે
ગાંડો તો હતો જ, ગાંડાની જેમ જ વર્તો હતો, છતાં પણ ભગવાનને જોઈને વધુ ગાંડો થયો, વધુ જ્યાં હરખાવા લાગ્યો, નાચવા લાગ્યો છે ભગવાનને જોઈને, ભગવાનને જોઈને કીર્તન ગાવા લાગ્યો છે, ત્યાં ભગવાને એને શાંત પાડ્યો. ભગવાન કે ભોલા તું બેસી જા, શાંતિથી બેસી જા, સભામાં આવું બધું ના કર, આપણે એકાંતમાં હોય ત્યાર ત્યાં આવું બધું કરવાનું. એમ ભગવાન એને વચન કહીને બેસાડે છે પોતાની પાસે. અને પછી ભગવાન એને પૂછે છે, આમ ખરેખર વિચારો ને તો ભગવાનની કેવી દયાળુતા તે જણાય આવે. કેમ જે એવો કોઈ ગાંડો માણસ કદાચ આ લોકમાં હોય ને, તો એની બાજુમાં કોઈ બેસવા તૈયાર નથી થતું, એવા ગાંડાને કોઈ અડવા તૈયાર નથી થતું. એવું કે આની સાથે આપણે રહીશું તો આપણે પણ ગાંડા થઈ જઈશું, એ કદાચ ભૂખ્યો હશે ને તો એને કોઈ જમાડવા તૈયાર નથી થતું. આ લોકમાં એવો સ્વાર્થ છે કે કોઈ પોતાથી ઉતરતો માણસ કદાચ દેખાય ને તો એની કોઈ રીતે સહાય કરવા માટે બહુ લોકો તૈયાર નથી થતા. બહુધા તો એવા જ હોય કે એને તિરસ્કાર કરે, એની મશ્કરી ઉડાવે, છતાં પણ ભગવાન સ્વામિનારાયણનું એવું પાત્ર છે કે કોઈની માં થવું પડે તો માં થઈ જાય, પિતા થવું પડે તો પિતા થઈ જાય, મિત્ર થવું પડે તો મિત્ર થઈ જાય, ભાઈ થવો પડે તો મહારાજ પોતે ભાઈ થઈ જાય. અને કદાચ કોઈ ગાંડો હોય ને તો એની સાથે મહારાજ સ્વયં ગાંડા થઈને પણ એને જે રીતે સુખ ઉપજે એવી રીતનું મહારાજ ચેષ્ટા કરતા હોય છે. માટે એ મહારાજની કેવી દયાળુતા તે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા જણાવે છે. એમ મહારાજ જાણે છે કે આ ભૂલો ભોળો છે, ગાંડો છે, એને કંઈ ખબર નહીં પડે હું એને શું પૂછીશ. તો મહારાજે એની સાથે શું કર્યું કે એને પાસે બેસાડ્યો અને ભગવાનના ચરણારવિંદમાં બેઠો બેઠો ભૂલો એક દ્રષ્ટિએ કરીને ભગવાન સામે જોયા કરે છે. ત્યાં ભગવાન એને પૂછે છે કે ભૂલા, તને કંઈ માર્ગની ખબર તો છે નહીં, હું જાણું છું કે તું એકલો કોઈ દિવસ અહીંયા પહોંચી જ ના શકે મારા સુધી. ક્યાં તારું ગામ, ક્યાં નંદાસન, ક્યાં ભુજ, કોઈ દિવસ તું એકલો આ માર્ગે ચાલીને અહીંયા પહોંચે એવું બની જ ન શકે એની મને ખાતરી છે. માટે તું સાચું કે, સાચું કે અહીંયા કેવી રીતે આવ્યો, તારી સાથે તને કોઈ લઈને આવ્યું, તું રસ્તામાં કંઈ અન્નજળ લઈને આવ્યો હોય એ પણ બનવા જોગ નથી. મને ખબર છે કે તને કાંઈ ખબર જ નથી પડતી, માટે તું શું ખાધું આટલા દિવસ સુધી, તે કેવી રીતે પોતાનો દેહ નિર્વાહ કર્યો. એવી રીતનું મહારાજ પણ એની સાથે મસ્તી કરતા જાય છે. મહારાજને તો ખબર જ છે કે હું સ્વયં એની રક્ષા કરવા માટે ગયો હતો, પરંતુ ભગવાન એની સાથે મસ્તી કરતા કરતા આવી રીતના પ્રશ્ન પૂછે છે. ત્યાં ભૂલો ભગવાનને પ્રેમે કરીને ઉત્તર આપે છે કે મહારાજ, મારી સાથે એક બ્રાહ્મણ હતો, એને એ બ્રાહ્મણ મને અહીંયા લઈને આવ્યો. એ બ્રાહ્મણ હવે કેવો દેખાતો હતો, એની કેવી ચાલ હતી તે મને કંઈ યાદ નથી, પણ ચોક્કસ એક બ્રાહ્મણ હતો. ભૂલો એવો ગાંડો છે કે એને યાદ પણ નથી કે 5 મિનિટ પહેલાં એની સાથે કયો બ્રાહ્મણ આવ્યો હતો. એવી રીતની ભગવાન સાથે સંવાદ કરતો જાય છે. ભગવાન પાછા એની સાથે મસ્તી કરે છે કે મને ખબર છે કે તું તો વૃદ્ધ છે, તારો એક પગ પણ નથી ચાલતો, ચાલે છે ત્યાં લંગડો ચાલતો એમ દેખાય છે, છતાં પણ તું આ ભુજ સુધીનો માર્ગ તે કેવી રીતે લાંધ્યો, કેમ પાર પડ્યું તારું. એમ મહારાજ પૂછતા જાય છે અને કહે છે કે ડોસા તો અહીંયા કઈ રીતે આવ્યો. અત્યાર સુધી મેં આ પ્રકરણ વાંચ્યું તો મને એમ જ હતું કે ભૂલો કોઈક યુવાન હશે, પણ મહારાજેને કીધું કે તું તો વૃદ્ધ છે. મહારાજ કહે છે કે ડોસા તમે અહીંયા કેવી રીતે આવ્યા. ત્યારે હવે ભક્ત મહારાજને શું કહે છે તે નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે. અતિ વૃદ્ધને ન ચાલે પગ, કેમ લાધ્યો આ દેશ માર્ગ, હતો ખરચી ભાતો ભેડો કાઈ, કેમ પહોંચ્યા દોસા તમે આઈ. કહે ભક્ત બ્રાહ્મણ ભેડો હતો, આવ્યો અન્નને જડયા પતો, મને તેડી આવ્યો એ હઈ, મેલી મંદિરમાં ગયો ક્યાંય. મહારાજ જ્યાં વારંવાર ભૂલાને પૂછે છે કે તું કોની સાથે આવ્યો, તું લંગડો ચાલે છે, આટલા માર્ગમાં તને કંઈ દિશાનું ભાન નથી, છતાં પણ અહીંયા પહોંચ્યો કેમ, ત્યાં ભૂલાને પાછું બધું સ્મરણ થઈ આવ્યું કે મારી સાથે એક બ્રાહ્મણ હતો અને તે બ્રાહ્મણ મને અહીંયા લાવ્યો. એ બધી વાત એ મહારાજને સંભળાવે છે કે મહારાજ, મારી સાથે ભૌમ્યા સ્વરૂપે એક વિપ્ર આવ્યો હતો, મને રસ્તામાં અન્નજળ એને જ જમાડ્યું,
ભુજ ક્યાં એ દિશા મને બતાવી, બાકી મહારાજ જો એ ના મળ્યો હોત ને તો હું તો ઊંધી દિશામાં ચાલતો હોત, કદાચ વર્ષો સુધી હું ચાલ્યો જાત છતાં પણ તમને કોઈ દિવસ મળેત જ નહીં. પણ એ બ્રાહ્મણે મારી આઈને સહાય કરી તે થકી હું અહીંયા પહોંચ્યો છું મહારાજ. અને પછી ભૂલો પાછો પોતાનું માથું ખંજવાડતો જઈને મહારાજને કહે છે, પણ મહારાજ એ બ્રાહ્મણ ગયો ક્યાં? મારે તો એને તમારા દર્શન કરાવવા હતા. તમને મળાવવો હતો મારે કે એને મારી સહાય કરી તો એની પણ મારે સહાય કરવી જોઈએ. તમારા દર્શન કરાવીને એનું રૂડું કેમ થાય તે મારે કરવું હતું, પણ હવે કાંઈ દેખાતો નથી, ખબર નહીં ક્યાં ગયો, મને મંદિરમાં મૂકીને તરત ગતો રહ્યો. ત્યારે મહારાજ હસતા જાય છે ને ભૂલાને વચન કહે છે, ત્યારે નાથ કહે અમે હતા આવ્યા તારી ખબર રાખતા, દીધા વાટ ઘાટ નાયે ધાન મળ્યા ન દી ગામ ના નિશાન. ત્યારે ભક્ત કહે સર્વે સત્ય મને લાવીયા પીહી મત્ય, એહ પર ચો પૂરણ પ્રમાનો વડી વાત એક કહું જાણો. મહારાજ ભૂલાના વચન સાંભળીને હસતા જાય છે ને ભૂલાને કહે છે કે ભૂલા, મહારાજ એના માથામાં ટપલી મારે છે, ટપલી મારીને છે કે ભૂલા તું ખરેખર ભૂલો છે, એ બ્રાહ્મણ બીજો કોઈ નહીં પણ અમે સ્વયં હતા, તારી રક્ષા કરવા માટે હું સ્વયં આવ્યો હતો. તને વાટ ખબર છે, તને યાદ છે કે આ વૃક્ષ નીચે તને ઊંઘાડીને મેં તારા પગ દબાવ્યા હતા, તને યાદ છે કે આ નદીના કિનારે મેં તને બેસાડીને જમવાનું આપ્યું હતું. અને ભૂલાને ભગવાનના વચન સાંભળીને બધું યાદ આવી ગયું, બધું સ્મરણ થઈ આવ્યું ને ભૂલો રડવા માંડ્યો છે. એમ વિચારે છે કે હે ભગવાન, ભગવાન સામે હાથ જોડીને સ્તુતિ કરે છે કે મહારાજ તમે મારી આવી રક્ષા કરી, આટલી બધી હિંમત આપીને તમે મને અહીં સુધી લાવ્યા, એમાં તમને શું મળ્યું? ખાલી મને તમારા દર્શનનું સુખ મળ્યું, પણ તમને શું મળ્યું? તમારો કોઈ ફાયદો નહોતો, છતાં પણ નિસ્વાર્થપણે તમે મારી આવી રક્ષા કરી. એવી રીતનો ભૂલો રડતો જાય છે ને ભગવાન એક બાજુ હસતા જાય છે. જ્યાં ભક્ત રડે ને ત્યાં ભગવાન હસે છે, ભક્તના હર્ષના આંસુ જોઈને ભગવાન સ્વયં હર્ષ પામે છે. એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ભે ભૂલા ભક્તની જેને આ લોકમાં કંઈ ખબર ન પડતી એની રક્ષા મહારાજે કરી, અને મહારાજે એની સાથે જે પરચો પૂરણ કરીને મહારાજે એને જે પરચો આપ્યો તે સાચો જ છે, તે વાતને તમે સત્ય માનજો. અને નિષ્કુળાનંદ સ્વામી હવે કહે છે કે આગળ હું એક બીજી વાત વર્ણવવા જઈ રહ્યો છું, અને તે વાત આવતીકાલે સાંભળીશું. અહીંયા 30 કડી સુધીની કથા પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે ઘનશ્યામ મહારાજ.